नमस्ते सीमाजी। हाँ नमस्ते। सीमाबेन, तमने जे छे ए सिस्टमिक ल्यूपस एरिथेमेटस એટલે કે જે ગંભીર પ્રકારનો વાનો રોગ હતો કે જેમાં શરીરમાં ખૂબ નબળાઈ આવી જાય, થાક લાગવા માંડે, શરીરમાં ખૂબ કળતર થવા માંડે, તાવ આવી જાય, અવારનવાર પેટમાં ઇન્ફેક્શન થઈ જાય, આવો જે ગંભીર રોગ છે એ કેટલા વર્ષોથી હતો? એ મને 8 વર્ષ સુધી ચાલ્યો હતો। બરાબર। અને એમાં તમે અલગ અલગ કેટલા ડોક્ટર્સ બદલાવ્યા હશે સીમાબેન? હું 5-6 ડોક્ટર બદલાવ્યા। બરાબર। ડોક્ટરોએ તમારું શું નિદાન કર્યું હતું? નિદાન મેં એમાં છે કે મને સ્ટેરોઇડ આપી દીધી। સ્ટેરોઇડ આપી દીધી અને તમે છેલ્લા 8 વર્ષથી સ્ટેરોઇડ રોજ લેવી પડતી હતી? હા, રોજ લેવી પડતી। બરાબર। સ્ટેરોઇડ લેતા તો તમને શરીરમાં સારું રહેતું અને સ્ટેરોઇડ ન લેતા તો તમને શું થતું બેન? એટલે મને છે ને 30 એમજી આપતા હતા, પછી ધીરે ધીરે ડોક્ટર ઓછું કરતા હતા। 5 એમજી થી નીચે આવું ને તો મને બહુ તકલીફ, વીકનેસ આવી જાય, પછી વોમિટિંગ આવે, ભૂખ ન લાગે, પેટમાં દુખે, એનું વીકનેસ એટલી આવી જાય કે હું ઊભી ન થઈ શકું। ઓકે, તમને ઊભા ન થઈ શકો, પછી શું થાય, દાખલ કરવા પડે તમને? પછી મને છે ને એડમિટ કરે એટલે પાછો 30 એમજી કરી દે, પાછો સ્ટેરોઇડ વધારવું પડે। બરાબર। એટલે પાછો પછી ધીમે ધીમે 1 વર્ષને પાછો કમ કરે, એટલે પાછું ઓછું કરે, એટલે 5 એમજી થી નીચે આવે, એટલે પાછી જ પ્રોબ્લેમ થઈ જાય। બરાબર। એવી રીતે હું 8-10 વાર એડમિટ થઈ, 8-10 વખત તમને એડમિટ થવું પડ્યું છે। ઓકે, ડોક્ટર પાસે। પછી ડોક્ટર છેલ્લે કહી દીધું કે ને 5 એમજીથી તમે નીચે ન કરી શકો। બરાબર। ઓછામાં ઓછું 5 એમજી તો રાખવું જ પડશે મેમાં, તો એમાં છે ને બીજી મને ભૂખ નહીં લાગવાનો સાઇડ ઇફેક્ટ ઘણી થવા માંડી। સ્ટેરોઇડની તમને સાઇડ ઇફેક્ટ થતી હતી, જેમ કે જે છે સ્ટેરોઇડ લેતા તો એના બધા જે શરીરમાં ખરાબ થાય સાઇડ ઇફેક્ટ એ બધું તમને થવા માંડ્યું? હા, થવા માંડ્યું, એનું વીકનેસ શરીરમાં રહે, સતત વીકનેસ રહે, કામ ન કરી શકીએ, કંઈ સારું ન લાગે, ભૂખ તો લાગે જ નહીં। બરાબર। વીકનેસ રહે, પછી મારા એક ફ્રેન્ડ છે ને એ મને કીધું 2 વર્ષથી જ કે એ સંજીવની છે, એન્ડ મેં હું આ ગઈ હતી તો મને સારું થઈ ગયું છે, તમે જાઓ। તો અમે 2 વર્ષથી વિચારતા હતા, પણ અમારી ઓલી દવા એટલી બધી ચાલુતી હતી કે અમે આવા જ વિચારી જ ન શક્યા। પછી આ વખતે મને બહુ વીકનેસ આવી એટલે મેં એને કીધું કે એકવાર મને ત્યાં જવું જ છે ગમે એમ કરીને। બરાબર। તો હું પહેલી વાર આવી વીકનેસ, ખૂબ વીકનેસ તમને આવી એટલે તમે નક્કી કર્યું કે એક વખત સંજીવનીમાં આયુર્વેદની ટ્રીટમેન્ટ લેવી છે? હા, પછી જવું છે। પછી હું પહેલી વાર આવી ને તો પહેલી વારમાં મને છે ને વોમિટિંગ થવાનું, પેટમાં દુખવાનું એ બધું બંધ થઈ ગયું। પહેલી વખતથી જ તમને ઉલટી ને વોમિટિંગ જે થતી હતી, ભૂખ ન લાગતી, ધીરે ધીરે મારા રાહત થવાની શરૂ થઈ ગઈ પહેલા અઠવાડિયાથી? હા, પહેલા અઠવાડિયાથી મને એ સારો થઈ ગયો। પછી મને પંચકર્મ કરવાનું કીધું, તો પંચકર્મમાં મને બીક લાગતી હતી, કેમકે વીકનેસ તો મને પહેલાથી હતી જ। સાચી, હા બરાબર છે। તો મને એમ બીક લાગે વધારે વીકનેસ થઈ જાય, તમે એવું સાંભળ્યું હશે કે પંચકર્મથી બહુ વીકનેસ આવી જતી હશે, તો પેટ સાફ થાય એવું થાય, અને મારું વજન છે ને દર વીક 1 કિલો ઉતરતું, તો મને એમ કે વધારે ઉતરી જશે, વધારે ઉતરી જશે તો હા વધારે વીકનેસ આવી જશે તો હા। તો પછી બીક લાગતી હતી, પણ મેં હું પછી તમારથી પૂછા કર્યું, તમે કે એવું કંઈ નથી, પણ પછી હું ટ્રીટમેન્ટ કરાવ્યો ને તો એનાથી મને સારું થયું, ટ્રીટમેન્ટ તમને વધુ નહોતું સારું થતું ગયું? હા, સારું થતું ગયું। આજ હું સાવ સ્ટેરોઇડ બંધ કરી નાખી। ખૂબ સરસ। કેટલા વર્ષ પછી સ્ટેરોઇડ બંધ કરી શક્યા તમે? 8 વર્ષ પછી। ખૂબ સરસ। તો હું તો જ્યારે પહેલી વાર આવીને પૂછા કરી કે મારે સ્ટેરોઇડ બંધ થઈ જશે, તો તમે કીધું હા થઈ જશે, તો હું વિચારતી હતી કે મારા માટે તો ભગવાન જેવું છે, આ બધું વરદાન છે કે અગર મેં એ આવીને મને બંધ થઈ જશે તો મારા માટે બહુ મોટો વરદાન છે, કેમ કે હું હેરાન છું, મારી આખી ફેમિલી મારી પાછળ એટલી બધી હેરાન છે। સાચી વાત છે। તો આજ છે ને હું એટલી બધી ખુશ છું કે મને એમ થાય કે અગર કોઈને પ્રોબ્લેમ હોય તો એ આવવું જોઈએ, એક વાર ટ્રાય કરવી જોઈએ, બતાવવું જોઈએ, તો એવું બધું મારા માટે બહુ મોટો વરદાન, મને એમ થાય હું એટલા વર્ષ પહેલાં કેમ નહીં આવે। સાચી વાત છે બેન, હું પણ તમારા માધ્યમથી લોકોને એ જ કહેવા માગું છું કે જે લોકોને હજી સ્ટેરોઇડ શરૂ કરાવી હોય, દુખાવાની ગોળીઓ શરૂ કરાવી હોય, તો એ લોકો જો શરૂઆતમાં જ બેન આવી જાય ને તો આયુર્વેદમાં ખૂબ સારો ફાયદો થઈ જાય એમ। અને તમે જોયું કે જો આપણે 3 મહિનામાં જ આટલું સારું પરિણામ લઈ શકીએ, સ્ટેરોઇડ બંધ થઈ ગઈ, શરીરમાં ભૂખ લાગવા માંડી, હવે તમે હલનચલન કરશો, કોઈ થાક નથી લાગતો, તમને શરીરમાં કેટલી સ્ફૂર્તિ લાગે છે બેન અત્યારે પહેલાં કરતા? એટલે પહેલા જે હતી હવે પણ મેં મતલબ હું મારું ધીમે ધીમે ઘરનો કામ કરી શકું, કામ કરી શકો છો? હા, ખૂબ સરસ, ખૂબ સરસ બેન, તમને પહેલા કરતા ઘણો સારો આરામ છે, અને હવે ભગવાન પાસે પ્રાર્થના કરી કે આને આરામ સારી રીતે રહે, અને ધન્વંતરી ભગવાન ખૂબ સારું દીર્ઘ આયુષ્ય આપને, સ્વસ્થ આયુષ્ય પ્રદાન કરે। હું જ વિચારતી હતી મનમાં કે હું ઠીક થઈ જઈશ, રોજ ઘરમાં એ જ વિચારે ઠીક થઈ જઈશ,
પણ આજે મને એટલી બધી ખુશી છે કે હું અહીંયા આવી, કેમ કે 8 વર્ષથી બધા હેરાન છે. એમ તો એ આવીને હું સારી થઈ. ખૂબ ખૂબ સારું, ધન્યવાદ બેન. નમસ્તે. નમસ્તે.